આપણે સદેશે કિંજલ ડાકોરની વાત કરીએ અને જન્માષ્ટમીનો દિવસ હોય એટલે ખૂબ જ મોટો ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળશે તે વાત પાકી હોય. કયા પ્રકારના દ્રશ્યો અને ભક્તોમાં કેવા પ્રકારની લાગણી? કિંજલ. બિલકુલ યશ, ડાકોરમાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણ એ ઠાકોરના રૂપમાં બિરાજમાન છે. ડાકોર એટલે ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આવ્યા હતા. અને આજે જ્યારે વાત શ્રી કૃષ્ણના જન્મની હોય, ઠાકોરના જન્મની હોય, ત્યારે સ્વાભાવિક રીતે તેમના દરબારમાં જે ભક્તોનો ગોળાપૂર છે તે આપ જોઈ શકો છો. હાલમાં જો વાત કરવામાં આવે તો હાલમાં જે વિરામ છે, શયનનો જે સમય છે, અડધો કલાકનો સમય છે, જેના લીધે થઈને લોકો અહીંયા હજુ પણ તેમની રાહ જોઈ રહ્યા છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે દ્વાર બંધ છે, પરંતુ બંધ દ્વારમાં પણ લોકો અહીંયા રાહ જોઈ રહ્યા છે દ્વાર ખુલવાની અને તેમના ભગવાનના દર્શનની એક ઝલકની. કોઈ પણ પ્રકારની એ કહી શકાય કે ના કોઈ ઉંમરને બાદ છે, ના કોઈ સમયને બાદ છે, ના કોઈ નામને બાદ છે, ના કોઈ કાસ્ટને બાદ છે. ભગવાનના મંદિરમાં સૌ એક થઈ અને બાળ હોય, નાના હોય કે મોટા હોય, વૃદ્ધ હોય કે અબાલ હોય, તમામ લોકો આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા આવ્યા છે, કઈ રીતે અહીંયા બિરાજમાન છે, કઈ રીતે અહીંયા દર્શન કરી રહ્યા છે. લોકોની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ વર્ષોથી અહીંયા આવો છો, આજે જે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે, કેટલો ઉત્સાહ છે? મધરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણનો 12 વાગે જન્મ થશે ત્યારે ખાસી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેવાના છે. ખાસ કરીને આજુબાજુના ગામડાથી અને દૂર દૂરથી અહીંયા દર્શનાર્થે ઉમટે છે. અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયા બાદ આતિશબાજી ઘણી થતી હોય છે ડાકોર મંદિર તરફથી, અને તમામ ભક્તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનો લાભ લેવા માટે આવશે. ત્યારબાદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવશે અને ત્યાર પછી ભગવાનને 1.25 લાખના મુગટનો ધારણ કરવામાં આવશે. જે રૂપલને વર્ષો પહેલાં આપ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણને, એને આરતી ઉતારવામાં આવશે અને ત્યારબાદ એ દર્શનનું વિશેષ મહત્ત્વ રહ્યા કરે છે. અને ત્યારબાદ ભગવાન લાલજી મહારાજને સોનાના પાયણામાં ઝૂલવામાં આવતા હોય છે. આજના દિવસે ભક્ત બોલાણાને પણ આપણે યાદ કરવા પડે. ભક્ત બોલાણા ના હોત તો આ ઠાકોર અહીંયા બિરાજમાન ના હોત. ભક્ત બોલાણા વર્ષોથી ભક્તિ કરીને ભગવાનને અહીંયા એમની ભક્તિના ઋણ ચૂકવવા માટે ભગવાન સ્વયં અહીંયા આવ્યા હતા અને દ્વારકા છોડીને ભગવાન ડાકોર આવ્યા હતા એમનું ઋણ ચૂકવવા માટે. અને ભક્ત બોલાણાને લીધે આ પવિત્ર ધરતી જે આજે પાવન થઈ ગઈ છે અને શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ બની ચૂક્યું છે. શકો છો કે કેવો ઉત્સાહ છે લોકોની અંદર સ્વાભાવિક રીતે, કેમ કે આજે ઠાકોરના દરબારમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટવાના છે. કૃષ્ણ લલાને જ્યારે જન્મ હોય છે ત્યારે એ વાત ગોકુળમાં હોય, એ વાત મથુરામાં હોય, એ વાત દ્વારકામાં હોય, એ વાત શામળાજીમાં હોય, શ્રીનાથજીમાં હોય કે પછી ડાકોરમાં હોય, એક અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવાતો હોય છે. કારણ કે કૃષ્ણ લીલાઓ છે કે જે વાંચવી, સાંભળવી અને જોવી એ સમાજના તમામ વર્ગને ગમતી હોય છે. તમામ ઉંમરના લોકો, તમામ વયના લોકો કૃષ્ણ લીલાઓથી ઘણા જ પ્રભાવિત હોય છે અને અનેક કૃષ્ણ લીલાઓ છે. જ્યારે આજે કૃષ્ણ જન્મ છે ત્યારે તમામ જગ્યાએ એક ઉત્સાહનું વાતાવરણ બની રહ્યું છે. બિલકુલ. કિંજલ, સમીર અને નિશિતા, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ત્રણ અલગ અલગ જીવન